લોકડાઉનના સમયે વડોદરાના સુખડા ગામે સસ્તા અનાજની દુકાનમાંથી અનાજને બારોબાર સગેવગે કરી દેવાના કૌભાંડમાં જિલ્લા પંચાયતના કોંગ્રેસ સભ્ય ભાઈલાલભાઈ મકવાણાની સંડોવણી બહાર આવતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો. તે સમયથી જ કોંગ્રેસના જિલ્લા પંચાયત સભ્ય ભાઈલાલભાઈ મકવાણા વોન્ટેડ હતા. આજે એકાએક જિલ્લા પંચાયત સભ્ય ભાઈલાલભાઈ મકવાણા જિલ્લા પંચાયત પરિસરમાં આવી પહોંચતા તમામ લોકો અચંબિત થઈ ગયા હતા. જ્યારે તેની જાણ જિલ્લા એલસીબીની ટીમને થતા ધરપકડના ઈરાદે જિલ્લા પંચાયત ખાતે પહોંચી હતી. જોકે ભાઈલાલભાઈ મકવાણાને કોર્ટમાંથી આગોતરા જામીન મળી ગયા હોય પોલીસે વિલા મોડે પાછા ફરવાનો વારો આવ્યો હતો. જિલ્લા એલસીબી પોલીસ પાસે અધૂરી માહિતીના હોવાના કારણે ભાઈલાલભાઈ મકવાણાને આગોતરા જામીન મળી ગયા હોવાની કોઈ જાણ નહોતી. સરકાર દ્વારા ગરીબોને આપવામાં આવેલા સસ્તા અનાજના 240 કટ્ટા અને બારોબાર સગેવગે કરી પરવાનેદાર ભાઈલાલભાઈ મકવાણાની દુકાનમાંથી અનાજનો જથ્થો મંજુસર ખાતેની ફ્લોર મિલમાં મોકલવામાં આવી રહ્યો હતો. જે ગુનામાં જિલ્લા પંચાયત સભ્ય ભાઈલાલભાઈ મકવાણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે તેઓને આગોતરા જામીન મળી જતા તેઓ જિલ્લા પંચાયત કચેરીએ આવી પહોંચતા કુતૂહલ સર્જાયું હતું. અમે કોર્ટ પાસે અરે હાઈકોર્ટમાં અમારા આગોતરા જમીન મંજૂર થયેલા જેનો ઓર્ડર અમે બતાવવાથી એલસીબીએ અમને પકડેલ નથી. તમારી સામે જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે શું કહેવા માંગે છે? આવી તો રાજકીય ષડયંત્ર ગોઠવીને જ ગોઠવેલું છે, બાકી આપણે એવો કોઈ ગુનો કર્યો બી નથી. આટલા સમયથી ભાઈલાલભાઈ ક્યાં આસર કર્યું? આટલા સમયથી તો અમે આમ તેમ હગાવાલામાં આમાં શું તો અત્યારે લોકડાઉનને લઈને ગમે ત્યાં જાય એટલે 14 દિવસ માટે ત્યાં મૂકી જ દે આપણને. એટલે એક ગમે ત્યાં જાય એટલે આ ગામ જઈએ તો પેલા ગામમાં મૂકી દે. એટલે સહેજે બેકસૂર હતા તો ભાઈ ભાગવાનું કારણ શું? બેકસૂર તો હવે પોલીસ કેસ આપણે કોઈ દિવસ થયેલો બી નથી અત્યાર સુધીમાં, અને આ 65 વર્ષની ઉંમર હું અમારે આજે જ આ બનાવ બન્યો. એટલે હવે પોલીસને છોટાય રહેવું સારું, નહીં તો લોકડાઉનમાં હવે એ તો કરી દે ને. એટલે અમે તો અગોતરા મળ્યા પછી જ આવે. રાજકીય ષડયંત્ર માનો? રાજકીય ષડયંત્ર બીજું શું હોય? કારણ કે મારી કોઈ માર તો હું દુકાનદાર છું, બરાબર છે. મેં મારે પોતે મેં 150 કીટ વેચી હોય મારી જિલ્લા પંચાયત સીટ ઉપર તો પછી આગળ મારે ચોરી કરવાની જરૂર નથી છે. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.